જેએસસી ભુજના બહેનો દ્વારા બીએસએફના જવાનોને કાંડે રાખડી બંધાઈ. સેન્ટરના બહેનોએ હરિપર 18 બટાલિયન ખાતે રક્ષાબંધન પર્વ ઉજવ્યું. ભુજના જૈન જાગૃતિ સેન્ટરના બહેનોએ શહેરની ભાકોડે આવેલા હરિપર સ્થિત બીએસએફની 18મી બટાલિયનના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. સેન્ટરના બહેનો ચંદ્રિકા દોશી, મનીષા મોરબિયા, દર્શના શેઠ, આશા શાહ, ચક્ષુષા કવિતા મોરબિયા, શેફાલી લોધરિયા, પ્રાચી લોધરિયા, બીના વટવા, રોશની કોરડિયા, ઉર્વી ત્રેવાડિયાએ સરહદ સલામતી દળના 50 જેટલા ભાઈઓને રાખડી બાંધી મૂળુંમીઠું કરાવી દેશની અને તેમની સલામતીની કામના સાથે આશીર્વાદ આપ્યા. કમાન્ડરે આવકાર આપતા જણાવ્યું કે ઘરથી દૂર સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોને આજે પરિવારજનોને મળ્યા જેટલો આનંદ થયો તેમની સરહદ ઉપર ફરજ હોવાથી રક્ષાબંધન પર્વ પ્રસંગે બહેનો પાસે જઈ શકતા નથી ત્યારે જેએસસીના બહેનોએ અહીં આવીને રાખડી બાંધી તે બદલ ખુશી વ્યક્ત કરી. પ્રસંગોચિત ઉદબોધનમાં મનીષા મોરબિયાએ જવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે તમે સરહદને સલામત રાખો છો એટલે દેશવાસીઓ નિશ્ચિત થઈને રાત્રે સૂઈ શકે છે અને અમે બહેનો આપણા કાંડે રક્ષા સૂત્ર બાંધીને આપના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સેન્ટરના બહેનો દ્વારા ગુજરાતના રાષ્ટ્રમંત્રીને પણ રાખડી મોકલવાઈ હતી અને 3 વર્ષ અગાઉ કોરોના વોરિયર્સને રક્ષાબંધનનો કાર્યક્રમ આપ્યો હતો. આયોજનને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટર ભુજના પ્રમુખ ધર્મેશ દોશી, મંત્રી કેતન મોરબિયા, પરેશ શેઠ, સંજય મોરબિયા, મિતેશ લોધરિયા, અશ્વિન પટવા, વિકાસ લોધરિયાએ જહેમત ઉઠાવી હતી.